નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું અસમુખ. સમાચારની શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. બનાસકાંઠામાં ખેડૂતોની જમીનનું સર્વે બાદ અનેક પ્રકારની ગેરરીતિ આવી સામે, તાત્કાલિક સુધારાની જાહેરાતો આંદોલનની ચીમકી. રાજ્યમાં ઠેર ઠેર હવે બંધના લખાણથી લોકોમાં આદરજ. પાટણ, મહેસાણા બાદ ડીસાની સરકારી કચેરીઓના કોર્ટ પર લખાયા બંધના લખાણ. સાબરકાંઠામાં યોજાયો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ, જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે કર્યું વૃક્ષારોપણ. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. રાજ્યના વિવિધ શહેરોમાં આજકાલ હવે બંધના લખાણોએ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. મહેસાણા, પાટણ, સિદ્ધપુર, વિસનગર બાદ હવે બનાસકાંઠાના ડીસા સહિત અનેક શહેરોમાં પણ જાહેર સ્થળો પર કાળા અક્ષરે હવે બંધના લખાણ લખાયા છે. જો વાત કરવામાં આવે ડીસાની, તો શહેરની હેલ્થ ઓફિસના કોર્ટની દિવાલ, જાહેર માર્ગો પરનો ફુવારો સહિત અનેક સ્થળોની દિવાલો પર હવે બંધના લખાણ જોવા મળી રહ્યા છે. આ લખાણના કારણે લોકોમાં પણ આશ્ચર્ય ઊભું થયું છે. એટલું જ નહીં પણ હવે બંધ એટલે શું, આ લખાણ લખવા પાછળનો શું હેતુ, તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે. તો બીજી તરફ ડીસામાં જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે તેની નીચે પણ હવે બંધના લખાણ જોવા મળી રહ્યા છે, ત્યારે તંત્ર સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસશે તો આ લખાણ કોના દ્વારા લખવામાં આવ્યું છે તે હકીકત પણ સામે આવે તેમ છે. ત્યારે તંત્ર તપાસ કરે છે કે કેમ, તે એક મોટો સવાલ છે. પણ હવે બંધના લખાણે લોકોને વિચારતા કરી મૂક્યા છે. આજે સાબરકાંઠા જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઈડર ખાતે યોજાયો, જેમાં ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. સાબરકાંઠાની શાન સમા ઈડરિયા ગઢનું અસ્તિત્વ અહીંના લોકોએ બચાવ્યા બાદ આજે જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈડરિયા ગઢ પર છેલ્લા એક માસથી વન વિભાગને સાથે રાખીને ગઢ બચાવ સમિતિ દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ગઢને ફરી હરિયાળો બનાવવા માટે આ લોકોએ બીડું ઝડપ્યું છે, સાથે વન વિભાગ એમાં મદદે આવ્યું છે. ત્યારે આજે અહીં શાંતિવન નામના વન ઔદ્યોગિક નિગમના ચેરમેન વળવંતસિંહ રાજપૂત દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ સરકારી કાર્યક્રમ હોવા છતાં ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા, કે જ્યાં ત્યાંના ધારાસભ્ય પણ છે, તેઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત જે લોકોની લીજો આ ગઢ પર હતી તે ભાજપના ઉમેદવારો પણ ગેરહાજર જોવા મળ્યા. આ અંગે બળવંતસિંહ રાજપૂતને પૂછતા તેમણે જણાવ્યું કે હિતુ કનોડિયા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હશે એટલે હાજર નથી રહી શક્યા. તો લીઝ સાથે જોડાયેલ ભાજપના બધા અધિકારીઓ હાજર રહ્યા નથી તે મામલે જણાવ્યું હતું કે આ અંગે મને કંઈ જ પણ ખબર નથી. નો આનંદ છે કે ગુજરાત સરકાર જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણની ચિંતા કરતું હોય અને એમાં ભારતમાં સમગ્ર ગુજરાત અગ્રેસર રહેતું હોય ત્યારે ચોક્કસ આનંદ થાય. એના ફિગર ઉપરથી આપ જોઈ શકશો કે 2004માં આપણા આદરણીય જે પીએમ સાહેબ છે એ પહેલાં ગુજરાતના સીએમ સાહેબ હતા, ત્યારે એમને વન સંસ્કૃતિ મહોત્સવ કરીને ધાર્મિક જગાઓ ઉપર થી માંડીને દરેક ક્ષેત્રે લોક ભાગીદારી કેવી રીતે જોડી શકાય એના માટેનો પ્રયત્ન કર્યો અને આજે આટલા વર્ષોમાં દિન પ્રતિદિન ગુજરાત એમાં આગળ ને આગળ વધી રહ્યું છે. ભૂતકાળના આંકડા તમે જોયા હશે અને છેલ્લા 2 વર્ષમાં આજે આદરણીય રૂપાણી સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી છે, એમના સખત પ્રયત્નના કારણે આજે 25 કરોડ જે હતા આપણા વૃક્ષો એ વધીને આજે 40 કરોડથી એ વધારે વૃક્ષો થયા છે. એની અંદર 37%થી એ વધારે આજે ગુજરાતમાં થયો છે. બનાસકાંઠા જિલ્લામાં સેટેલાઇટ દ્વારા ખેડૂતોની જમીનનું સર્વે હાથ ધર્યા બાદ અનેક પ્રકારની ગેરરીતિ થતા જિલ્લાના 30,000થી વધુ ખેડૂતોની ખેતીની જમીન કપાઈ જવા પામી છે. ખેડૂતોની અનેક રજૂઆત બાદ પણ સરકાર દ્વારા રીસર્વેની કામગીરી ન થતા જિલ્લાના ખેડૂતોએ આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. જો તાત્કાલિક સુધારો નહીં થાય તો ધરણા પર બેસી આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘને જે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવશે, જે રે સર્વે થી એ ખરેખર તદ્દન ખોટી થઈ છે. ખેડૂતના સર્વે નંબર જો આખા ખોડાતા હોય, ખેડૂતની જમીન ઓછી થતી હોય,
અને જે ભાઈ ભાગલા પડેલા જે રસ્તાઓ હતા એ રસ્તાઓ પણ બ્લોક થઈ ગયેલા છે. તો ખરેખર આ સર્વે ખોટી છે, આવા કોન્ટ્રાક્ટો અલાય પણ નહીં, અને ઓના માટેનું તાત્કાલિક નિર્ણય આવે, રીસર્વે જે થી એને નાબૂદ કરી અને ખેડૂતને સાથે લઈને જો સર્વે કરવામાં આવે તો સાચો ન્યાય મળે. તો આ રીતે આજે બનાસકાંઠા ભારતીય કિસાન સંઘ આવેદન પત્ર આપી અને ઓનો ન્યાય નહીં મળે તો આવતા સમયમાં ઉગ્ર આંદોલન થશે એવું પણ વિચાર્યું છે. અસ્તુ, ભારત માતા કી. બનાસકાંઠામાં જે રીસર્વે અત્યારે જે ચાલી રહ્યું છે એમાં ઘણી ક્ષતિઓ છે ખેડૂતોને, એના ક્ષેત્રફળ ઘટી ગયા છે, રસ્તા બતાવ્યા નથી, એકબીજાના નામે થઈ ગયું છે, હવે તો અનેક પ્રશ્નો છે અને લગભગ જિલ્લામાં મોટી અરજીઓ છે અને મોટા ખેડૂતો છે. એના અનુસંધાનમાં અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે, સાત વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય આવ્યો નથી. જેના કારણે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આવેદનપત્ર આપ્યા પછી કલેક્ટર સાહેબને 10 દિવસનો સમય આપવાના છીએ. 10 દિવસની અંદર જો આ કોઈ સુચારું ઉકેલ નહીં આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા 10 દિવસ પછી અનિશ્ચિત મુદતના ધરણા પર અમે કલેક્ટર કચેરી આગળ બેસી જવાના છીએ. જોવા હું જે આ બે પ્રશ્નો છે, એક તો પાક વીમો અને રીસર્વે, એનો નિકાલ નહીં થાય ત્યાં હું જે અમે અહીંથી ઉઠવાના નથી અમે નક્કી કર્યું છે. સરકાર દ્વારા ખેતીની જમીનોની સર્વેની કામગીરી સેટેલાઇટ દ્વારા હાથ ધરી ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી જમીનોની માપણી કરાવવામાં આવી હતી. જો કે તેમાં ખેડૂતોને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વગર આ માપણી થઈ હોય મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું સાબિત થયું છે. સેટેલાઇટથી માપણી થતાં સર્વે નંબરમાં જૂના ક્ષેત્રફળ અને નવા ક્ષેત્રફળમાં મોટી ઘટ થઈ છે. એક સર્વે નંબરમાંથી બીજા સર્વે નંબરમાં જવા માટેના રસ્તાઓમાં ક્ષતિ થતાં ખેડૂત વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે. સર્વે નંબરો ખેડૂતના નામથી બીજા ખેડૂતના નામે થઈ ગયા હોય ઉતારામાં પણ બીજા ખેડૂતનું નામ આવી રહ્યું છે. અનેક ખેડૂતોના આખે આખા સર્વે નંબર ગુમ થયા છે અને ખેડૂતોની મોટા ભાગની જમીનો ઘટી ગઈ છે. આવા અનેક ગેરરીતિના બનાવના કારણે ખેડૂતો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા રીસર્વેની કામગીરી હાથ ના ધરાતા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આજે ભારતીય કિસાન સંઘ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં ક્ષેત્રફળની વધઘટ અથવા રસ્તાઓની માપણીમાં થયેલ ક્ષતિઓ બાબત જિલ્લા તરફથી રજૂઆત કરવામાં આવી છે. એમની રજૂઆતો વહીવટી તંત્ર પૂરતી ગંભીરતાથી લે છે અને એમના કન્સર્ન્સને એડ્રેસ કરવા માટે એ સંબંધિત વિભાગો છે એમની તાત્કાલિક એક મિટિંગ બોલાવીને એમના જો રજૂઆતો છે એનો યોગ્ય ઉકેલ આવે એના માટે યોગ્ય પગલાં ભરવામાં આવશે. આ મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ખેડૂતોની જમીનમાં રીસર્વે ખામીઓ સર્જાયની ફરિયાદો મળી છે, જે મામલે અમે તાત્કાલિક પગલાં લઈ ખેડૂતોની સમસ્યાના નિકાલ માટે પ્રયાસો કરીશું. સેટેલાઇટ દ્વારા જમીન માપણીના કારણે ગેરરીતિ થઈ હોવાથી જિલ્લામાં 30,000 ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો પાક વીમાના હકદાર હોવા છતાં પણ તેઓ પાક વીમો મેળવી શકતા નથી. વાવના તખતપુરા ગામમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા વગર ચોમાસાએ વરસાદ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બસ સ્ટેશન નજીકમાંથી પસાર થતી અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપમાં લીકેજ સર્જાયું, જેના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા પણ ભરાઈ ગયેલા જોવા મળ્યા અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો. એક તરફ વાવનાર સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે અને બીજી તરફ પાણીનો આ રીતે બગાડ થાય તે કેટલા અંશે વ્યાજબી કહેવાય. લીકેજ પાઇપમાંથી સતત પાણી રસ્તામાં વેડફાઈ રહ્યું હોવા છતાં જવાબદાર તંત્ર કુંભકરણ નિંદ્રામાં પોરતા લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં માર્ગ અકસ્માતના બનાવ ચિંતા પ્રેરક ગતિ વધી રહ્યા છે. પ્રતિદિન કેટલાય નિર્દોષ લોકો મોતના મુખમાં હોમાઈ રહ્યા છે. ત્યારે અકસ્માતના વધુ એક બનાવની જો વાત કરવામાં આવે તો કાંકરેજના રાણકપુર નજીકથી પસાર થતી કેનાલ પર બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નિપજ્યું, જ્યારે એકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો. તો અકસ્માતમાં બાઇકનો કચરગાંઠ નીકળી ગયો હતો. મૃતક રાણકપુર ગામનો હોવાનું પણ જાણવા મળ્યું. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અને હવે વાત કરીએ પોલીસે દારૂના બુટલેગર પર બોલાવેલી તવાઈની.
રાધનપુર પોલીસે હમણાંથી બુટલેકરો સામે તવાઈ બોલાવી છે. બે દિવસ અગાઉ પણ ટેન્કરમાંથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનો દારૂ ઝડપ્યો હતો અને જે સિલસિલો યથાવત રહેતા પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ રાધનપુર ટાઉનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે રેલવે સ્ટેશન રોડ પર નાકાબંધી ગોઠવી, જે દરમિયાન હકીકતવાળી ગાડી આવતા પોલીસે તેને ઊભી રખાવી તપાસ કરતા તેમાંથી 76,700ની કિંમતનો દારૂ મળી આવ્યો. દારૂની સાથે 5 લાખની ગાડી, 1 મોબાઈલ મળી. પોલીસે 5.77 લાખનો મુદ્દા માલ પણ કબજે કર્યો. સાથે ગાડી ચાલક મુકેશજી અરદાસજી ઠાકોરએ તેરવાડા અને મનુજી અમરાજી ઠાકોરએ સુલતાનપુરવાળાની અટકાયત કરી તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ તરફ થરાદ પોલીસ અને આરઆર સેલ થરાદે પંથકમાં બુટલેગરો સામે લાલાંક કરી અને દેશી તેમજ વિદેશી દારૂ ઝડપી બે આરોપીઓની અટકાયત પણ કરી હતી. પોલીસે ખાનગી બાતમીના આધારે રાજસ્થાનમાંથી પરપ્રાંતે દારૂ ભરેલી મહેન્દ્ર ગાડીને ખેંગારપુરા ગામ નજીક વોંચ ગોઠવી ઝડપી હતી. ગાડીમાંથી 56,000નો પરપ્રાંતે દારૂ મળી આવ્યો. પોલીસે ઓમપુરી, પ્રતાપપુરી ગોસ્વામી અને વેલાભાઈ જોઈતાભાઈ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત શહેરના ચામુંડાનગર વિસ્તારમાં નરેશ રામચંદ ઠાકોરના ઘરમાંથી 9 લીટર દેશી દારૂ જપ્ત કરી ફરાર નરેશ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે થરાદના સવરાખા ગામે ગુલાબસિંહ બળવંતસિંહ ચૌહાણના મકાનમાં રેડ કરી દેશી દારૂ ગાળવાનો 100 લીટર વોશ ઝડપી પાડી ફરાર ગુલાબસિંહ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. તો ભુજ આરઆર સેલની ટીમે આંત્રોલ તાખુવા 3 રસ્તા પાસેથી મહેન્દ્રા કમાન્ડર ગાડીમાંથી 48,000નું દારૂ તથા ગાડી મળી 1,98,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો. ડીસાના વિઠોદરના ગ્રામજનોએ આજે પીડબ્લ્યુડી ઓફિસમાં ઉભાળો કર્યો. ગ્રામજનોએ જણાવ્યું કે વિઠોદર રોબર્ટ્સનો રોડ પાસ થયો હોવા છતાં બીજો રોડ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ ભાજપના અગ્રણીઓના જ્યાં ખેતરો આવેલા છે ત્યાં રોડ બનાવી દેતા ગ્રામજનો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ સર્વે કરેલ રોડ જ્યાંથી પસાર થાય છે ત્યાં 4 શાળાઓ અને 3 ગામોને તે જોડતો રોડ છે અને જ્યાં રોડ બનાવે છે તે એક પણ ગામ નથી. કોન્ટ્રાક્ટરે ખાયકી કરીને રોડ બનાવ્યો હોવાનો પણ ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો. રક્તદાન એ મહાદાન છે અને આ યુક્તિની યથાર્થ ઠેરવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા આવા નવા રક્તદાન શિબિરોનું આયોજન થાય છે અને આ પ્રકારની શિબિરોના કારણે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીમાં જરૂરિયાતમંદ દર્દીને બ્લડ મળી રહેવાથી તેને નવજીવન પ્રાપ્ત થાય છે. ત્યારે કંઈક આવા જ ઉદ્દેશ્યથી અખિલ ભારતીય માતૃવૈશ્ય યુવા સેવા દળ દ્વારા રાષ્ટ્રવ્યાપી બ્લડ ડોનેશનનો મેગા કેમ્પ યોજાયો. મહેસાણા, પાલનપુર, અમદાવાદ, કલોલ સહિત અનેક શહેરોમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ગુપ્તા સમાજના લોકોએ માનવ સેવાના ભગીરથ કાર્યમાં આગળ આવી નિઃસ્વાર્થ ભાવે રક્તદાન કર્યું. સાથે સમાજને આ પ્રકારના કાર્યમાં આગળ આવવા પણ સંદેશ આપ્યો. મહારાષ્ટ્રના નાગપુર ખાતે રમાયેલી નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહેસાણાની 14 વર્ષીય તસ્નીમ મિરંડર 15માં નેશનલ ચેમ્પિયન બની છે. ગુજરાતમાંથી નાની વયે નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશીપ મેળવીને તનસીમ એઝલહલથી સફળતા હાંસલ કર્યા બાદ હવે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ રમશે. 2008માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી તસ્નીમ મીરે બેડમિન્ટનમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ નંબર મેળવીને જિલ્લા સહિત સમાજ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. કેન્દ્ર સરકારે જીએસટીમાં સેનેટરી નેપકિન અને રાખડી પર ટેક્સ માફી કરી આ ઉપરાંત મહિલા ઉપયોગી અનેક વસ્તુઓનો ટેક્સ ઘટાડ્યો છે, જેને લઈ ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા મહિલા મોરચા દ્વારા કેન્દ્ર સરકારનો આભાર માની દરેક વિધ સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. ઉજ્જવલા, મુદ્રા, મેટર્નિટી લીવ, ટ્રિપલ તલાક, મહિલા સુરક્ષા અને મહિલા આર્થિક સશક્તિકરણ જેવા અનેક નિર્ણયો માટે મહિલા મોરચાની બહેનોએ કેન્દ્ર સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. બ્રેક બાદ જોઈશું અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચારો.
પત્રકારિતાનો માત્ર એક જ ઉદ્દેશ અને તે છે સત્ય. સત્યની સાથે નિર્ભય ઉભા રહે તે જ પત્રકારત્વ છે. સત્યનો પક્ષ લઈશું ત્યારે સાચી તસવીર સામે આવશે. માત્ર અંદાજો નહીં લગાવી ઘટના સ્થળેથી દેખાડીશું સત્ય. હવે શરૂ થશે પત્રકારત્વની નવી પહેલ. હવે સમાજને મળશે નવી રાહ. અમે બનીશું આપની તાકાત જેથી બદલે આ સમાજ. લોકમત ન્યૂઝ ચેનલ હંમેશા જનતાની સાથે. નવજાત શિશુની તબિયત બગડી છે, ખૂબ રડે છે, તેને કેવી રીતે હોસ્પિટલ લઈ જઈશું? હોસ્પિટલ પહોંચતા પહેલા જરૂરી સારવાર કેવી રીતે આપીશું? એમ્બ્યુલન્સ ક્યારે આવશે? આવી ચિંતામાંથી મુક્તિ મેળવો 108 મોબાઈલ એપ ડાઉનલોડ કરો. કોલ કરનારનો ચોક્કસ સ્થળ, આવી રહેલી એમ્બ્યુલન્સની મોબાઈલ સ્ક્રીન પર લાઈવ માહિતી, એમ્બ્યુલન્સમાં સારવાર આપી ડિજિટલ પેશન્ટ કેર રેકોર્ડની તૈયારી, આવી તમામ સુવિધાઓથી સુસજ્જ છે 108ની અદ્યતન મોબાઈલ એપ. આવો જીવન અને સમયનું સાચું મૂલ્ય સમજીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જનહિતાર્થે. વેલકમ ટુ બેક. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો ડીસામાં રબારી સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન અને સંમેલન સમારોહ યોજાઈ ગયો. આ તકે નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રબારી યુવા વિકાસ પ્રગતિ મંડળ બનાસકાંઠા દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ધોરણ 10 અને 12માં 70% રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓ તથા વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી ડિગ્રી પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને આગેવાનોના હસ્તે સન્માનપત્ર, શિલ્ડ બેગ અને ચોપડા આપી સન્માન કરાયું. જ્યારે રાજ્ય સરકારની ભરતીમાં વિવિધ વિભાગોમાં નવનિયુક્ત થયેલા સરકારી કર્મચારીઓ તથા વિશિષ્ટ વ્યક્તિઓનું પણ અભિવાદન કરાયું. આ કાર્યક્રમમાં દાતાઓનું પણ સાર ઉઠાડી બહુમાન કરાયું હતું. આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, રાણાભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને જીતુભાઈ રાયકા સહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના દિયોદર પ્રાંતમાં સમાવિષ્ટ તાલુકાના પડતા પ્રશ્નો અને ફરિયાદોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. બનાસકાંઠા પ્રભારી અને સામાજિક ન્યાય અધિકારી વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તાલુકાના પડતા પ્રશ્નો અને ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે તે માટે જે તે વિભાગના વડાઓને મંત્રીએ તાકીદ કરી. મીડિયા સાથેની વાતચીતમાં મંત્રીએ જણાવ્યું કે રાજ્યના છેવાડાના વિસ્તારના લોકોની સુખાકારી માટે સરકાર કટિબદ્ધ છે. ખેડૂતોથી લઈને આમ પ્રજાની ચિંતા કરવાવાળી સરકારના શાસનમાં જ્યોતિ ગ્રામ યોજનામાં દરેક લોકોને વીજળી મળી છે તો દરેક બાળકોને સારું શિક્ષણ મળે તે માટે વિવિધ યોજના સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પડતા પ્રશ્નોમાં દિયોદર તાલુકાના અરજદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોતાના પડતા પ્રશ્નો અંગે મંત્રી સમક્ષ રજૂઆત પણ કરી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, નાયબ કલેક્ટર ડી ચૌહાણ, મામલતદાર પીએસ પંચાલ, ડીવાયએસપી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ગ્રાન્ટ દીઠ જ્યારે પડતર પ્રશ્નોના નિકાલ માટે મિટિંગો લેવા આવું છું ત્યારે 14 તાલુકાના 7 પ્રાંત પૈકી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી છે ત્યારથી એનું પહેલું કામ એ રહ્યું છે કે વચેટિયાને નાબૂદ કરવા. અને પહેલાં આપ સૌને ખબર હશે તો કોઈને કોઈ પણ નાણાં મળતા તો ચેક દ્વારા કે મની ઓર્ડર દ્વારા મળતા. આજે ડીબીટી હેઠળ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ, લાભાર્થીઓના પોતાના ખાતામાં પૈસા જમા થાય છે. એટલે આવા જે કોઈ વચેટિયાઓ હોય અને માનો કે કોઈક ફોર્મ પહોંચાડવાની બાબત હોય, ફોર્મ લેવાની બાબત હોય, એવામાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રકારની કામગીરી ચલાવી લેવા માંગતી નથી. સમાચારની પળે પળની અપડેટ માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.